જિલ્લા મથક પાલનપુરમાં રેલવે ઓવરબ્રિજને ઊંચો કરવા માટેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ઓવરબ્રિજ પર બિનજરૂરી ટ્રાફિક ન થાય તે માટે રેલિંગ બનાવવામાં આવી છે, જેથી ટ્રાફિકને ઝડપથી કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત બ્રિજના બંને તરફના ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા છે, જેથી નાના વાહનોને ટ્રાફિક જામમાં ફસાવું નહીં પડે. જો કે પાલનપુરવાસીઓને 18 મહિના સુધી માથાના દુખાવા સમાન ટ્રાફિકનો સામનો કરવો પડશે, તેના કારણે અહીંયા ઓવરબ્રિજના બંને છેડે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. ત્યારે એક ઓવરબ્રિજ પર બંને તરફ વાહનો પસાર થવાને લીધે દિવસભર ટ્રાફિકની સમસ્યામાંથી પસાર થવું પડશે. રેલવે મંત્રાલય દ્વારા રેલવે કોરિડોરનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને પાલનપુરમાં પ્રવેશ કરતા ઓવરબ્રિજનું આજથી રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક બ્રિજ પર તમામ વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એક બ્રિજને બંધ કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં કામની રિનોવેશનની કામની શરૂઆત કરવામાં આવી છે. આ જે બ્રિજ છે જે બંધ છે એનું 9 મહિના સુધી કામ ચાલશે, અને એ કામ 9 મહિના સુધી પૂર્ણ થયા બાદ બીજા બ્રિજનું કામ 9 મહિના સુધી ચાલશે. એટલે કે પાલનપુરવાસીઓને 18 મહિના સુધી ટ્રાફિક સહન કરવું પડશે. આપ જોઈ શકો છો કે એ દ્રશ્યો કે એક બ્રિજને પર બંને તરફના વાહનો શરૂઆત કરવામાં આવી છે, વચ્ચે લોખંડની પાઇપ નાખવામાં આવી છે, જેથી કરીને જે વાહનો છે એક તરફથી બીજી તરફ ના ઘૂસે અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય. 18 મહિના સુધી આ કામ ચાલવાનું છે. હાલ કલેક્ટરનું 59 દિવસ સુધીનું જાહેરનામું છે ભારે વાહનોના પ્રવેશ પર. અને આ જે ટ્રાફિક સમસ્યા આમ તો રોજિંદી પાલનપુર શહેરમાં છે જ, પરંતુ વધારે પડતી આ ટ્રાફિક સમસ્યા પાલનપુરવાસીઓને 18 મહિના સુધી સહન કરવી પડશે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.